એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 2 બહુપદીની અંદર આગળ અભ્યાસ કરીશું. પરંતુ તમે આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી શકો છો, કે જેથી કરીને જેની અંદર નવા અભ્યાસ માટેના વિડીયો આવે જે તમને સૌથી પહેલા જાણી શકો. હવે અહીંયા આગળ આપણે બહુપદીના આગળ વાત કરીએ. આગળ આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર ગ્રાફની અંદર શૂન્યો કેવી રીતે શોધી શકાય, શૂન્યોની સંખ્યા કેવી રીતે શોધી શકાય એની ચર્ચા કરેલી હતી. ત્યારબાદ સ્વાધ્યાય 2 ની અંદર, સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે જે બહુપદી આપેલી હોય એમાંથી કેવી રીતે શૂન્યો શોધવા અને એનું શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર સાથે કેવી રીતે સરખાવા એની ચર્ચા કરી હતી. હવે અહીંયા આગળ આવે છે બહુપદી માટે ભાગ પ્રવૃત્તિ. આ પણ આગળ 9મા ધોરણની અંદર આવતું હતું, પરંતુ એની અંદર થોડાક જ એક્ઝામ્પલ એ પ્રમાણેના હતા. તો અહીંયા આગળ આપેલું છે કે જો px અને qx એ બે બહુપદી આપણને આપેલી હોય એમાં gx નોટ ઇક્વલ ટુ 0 આપેલા હોય, એટલે gx 0 હોવા જોઈએ નહીં, તો આપણને એવી બહુપદીઓ કઈ qx અને rx શોધી શકાય કે જેથી કરીને px બરાબર gx અને qx નો ગુણાકાર કરીએ અને એ ગુણાકારની અંદર આપણા rx વત્તાકાર કરીએ એટલે આપણને px ની કિંમત મળી શકે. હવે અહીંયા આગળ આપેલું છે કે rx બરાબર 0 અથવા તો rx એ 0 પણ હોઈ શકે અથવા તો જે rx ની ઘાત હોય, બહુપદીની અંદર જે ઘાત હોય એમાં rx ની ઘાત ખરી એ gx ની ઘાત કરતા કેવી હશે, હંમેશા નાની હશે, આ એની શરત થશે. હવે અહીંયા આગળ આપણે એ જોઈએ કે આ પ્રમાણે આપેલું છે એનો px શું કહેવાય, તો px એ ભાજ્ય કહેવાય, gx એ ભાજક કહેવાશે, qx એ ભાગફળ કહેવાય અને rx આપણને જે મળી એનો શેષ તરીકે ઓળખાય. હા, અને આપણે આ પ્રમાણે લખી શકાય. અને આપણે સાદી રીતે એવું કહેતા હતા કે ભાગાકાર, પરંતુ અહીંયા આગળ પહેલા અંકોના ભાગાકાર આવતા હતા, હવે અહીંયા આગળ ચલ સાથે એટલે કે બહુપદીના અહીંયા આગળ ભાગાકાર આવશે. હવે અહીંયા આગળ જે અંદર px હોય એને શું કહેવાય, તો ભાજ્ય કહેવાશે. બાર જે gx આપેલો હોય એને શું કહેવાશે, તો ભાજક કહેવાય. હવે ત્યારબાદ આપણે જેના વડે ભાગાકાર કરીએ એટલે કે અહીંયા આગળ qx વડે ભાગાકાર કરીએ તો qx ને કહેવાશે ભાગફળ, અને અહીંયા આગળ જે છેલ્લે નીચે મળી શેષ એ શૂન્ય પણ હોય અથવા તો કોઈ પણ અંક પણ હોય અથવા કોઈ પણ બહુપદી પણ હોય તો એને આપણે શું કહેવાશે, શેષ તરીકે ઓળખવામાં આવશે. હવે આની અંદર એ જોવાનું કે કેવા પ્રકારના એક્ઝામ્પલ આવી શકે. તો અહીંયા આગળ સ્વાધ્યાય 2.3 આપણે ચાલુ કરીએ. હવે અહીંયા આગળ સ્વાધ્યાય 2.3 ની અંદર પ્રશ્ન 1 કે નીચે આપેલી બહુપદીઓ માટે px ને gx વડે ભાગો અને ભાગફળ અને શેષ જણાવો. તો હવે મિત્રો આપણે ચાલુ કરીએ. તો અહીંયા આગળ સૌપ્રથમ આ પ્રમાણે ભાગાકારની નિશાની કરી gx આપણે ક્યાં લખશું, અહીંયા આગળ 12, એટલે x ની 2 ઘાત ઓછા કેટલા થશે, 2, અને px એ આપણે ક્યાં લખશું, અંદરની બાજુ, એટલે x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 5x ઓછા 3. હવે 9મા ધોરણની અંદર જે પ્રમાણે શીખ્યા હતા એ જ પ્રમાણે અહીંયા આગળ આ ફક્ત સમજૂતી માટે જ આ સ્ટેપનો ઉપયોગ કરવામાં આવશે. તમારે કોઈ પણ જગ્યાએ પરીક્ષાની અંદર આ સ્ટેપ નહીં લખો તો પણ ચાલશે, ફક્ત આ પ્રમાણેનું એક્ઝામ્પલ, ત્યારબાદ એની અંદર જે ભાગફળ મળી એ અને નીચે જે શેષ મળી એ જ જવાબની અંદર ગણ લેવામાં આવશે. આ ફક્ત સમજૂતી માટે કે કેવી રીતે સ્ટેપ લઈ શકાય. તો મિત્રો અહીંયા આગળ સૌપ્રથમ અંદરનું જે પદ આપેલું હોય x ની 3 ઘાત એના આપણે પહેલી બાજુના એટલે કે gx આપેલા હોય એના પ્રથમ પદ વડે આપણે ભાગાકાર કરીએ એટલે આનો જવાબ આવશે x.
अब आ जे जवाब आवे ए आपण अहीं आगळ भागफळ नी अंदर मूकशु x હવે આ x ની સાથે આપણે આ gx નું શું કરવાનું રહેશે ગુણાકાર એટલે અહીંયા કર કરીએ કે x ની 2 ઘાત 2 હવે અહીંયા કર આપણે લખીએ કે x ની કેટલી થશે 3 ઘાત માઈનસ x ગુણ્યા 2 એટલે કેટલા થશે 2 હવે અહીંયા કર જે જવાબ આવે એ આપણે px જે બહુપદી ખરી એના નીચે લખવાની હવે એના નીચે લખતી વખતે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા કર જે ઘાત આપેલી હોય એ ઘાત ની નીચે જ એ પદ લખવાનું તો અહીંયા કર x ની 3 ઘાત એટલે અહીંયા કર લખશું આપણે x ની 3 હવે અહીંયા કર 2 x ની એક જ ઘાત આપેલી છે જે અહીંયા કર છે 2 ઘાત વાળું પદ નથી તો આપણે અહીંયા કર લખશું માઈનસ 2x આ પ્રમાણે હવે જો અહીંયા કર કશું ના આપેલું હોય તો આપણે 0 x ની 2 ઘાત લખી શકાય કારણ કે મિત્રો 0 નો કોઈ પણ સંખ્યામાં વત્તાકાર કરીએ અથવા તો બાદબાકી કરીએ એનો જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં હવે આપણે આટલું કર્યા પછી નીચેની જે i કિંમત એની નિશાની બદલવાની રહેશે એટલે અહીંયા કર પ્લસ હોય તો માઈનસ અહીંયા માઈનસ આ માઈનસ છે તો પ્લસ હવે અહીંયા કર આ બે કેન્સલ થશે હવે અહીંયા કર માઈનસ 3 છે ને માઈનસ 0 તો 3 ની અંદર 0 વત્તા કરીએ અથવા તો માઈનસ કરીએ જવાબમાં કોઈ ફેર પડશે નહીં તો અહીંયા કર લખીએ આપણે માઈનસ 3x ની 2 ઘાત હવે અહીંયા આગળ વત્તા 5 હવે આ 2 ની આગળ માઈનસ નિશાની ગણવાની રહેશે નહીં કઈ નિશાની ગણવાની રહેશે વત્તા એટલે વત્તા 5 અને વત્તા 2 એટલે કેટલા થશે વત્તા 7x અને માઈનસ 3 આટલા સુધી પ્રથમ સ્ટેપ પૂરું થયું હવે ફરીથી એના એ જ રીતનો આપણે ઉપયોગ કરીશું અહીંયા આગળ જે પ્રથમ પદ આવ્યું એનો આના વડે શું કરવાનું રહેશે ભાગાકાર એટલે અહીંયા છે માઇનસ 3x ની 2 ઘાત ભાગ્યા x ની 2 ઘાત હવે મિત્રો અહીંયા કર x ની 2 ઘાત કેન્સલ થાય એટલે કેટલા વધશે માઇનસ 3 આ માઇનસ 3 આપણે અહીંયા ઘર લખી દેવાનું કેટલા થશે માઇનસ 3 હવે આ માઇનસ 3 ની સાથે અહીંયા કર જે gx ની કિંમત આપેલી હોય એટલે કે x ની 2 ઘાત ઓછા 2 એના વડે શું કરવાનું થશે ગુણાકાર એટલે અહીંયા કર આપણે લખીએ x ની 2 ઘાત માઇનસ 2 હવે આપણે ગુણાકાર કરીએ તો કેટલા થાય 3 x ની 2 ઘાત માઇનસ 3x ની 2 ઘાત આ માઇનસ ની નિશાની અંદર થશે એટલે કેવા થશે વત્તા અને 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે 6 હવે અહીંયા પણ એવી જ રીતે લખવાનું કે અહીંયા કર 2 ઘાત વાળું હોય તો 2 ઘાત ની નીચે જ લખવાનું અહીંયા કર 6 એ અચળ પદ કહેવાશે તો એના અચળ પદ ની નીચે લખવાનું રહેશે અહીંયા કર લખીએ આપણે માઇનસ 3x ની 2 ઘાત વત્તા 6 અહીંયા આગળ આપણે લખી દઈએ વત્તા 0 f હવે અહીંયા તો નિશાની બદલી નાખે પ્લસ માઇનસ માઇનસ હવે મિત્રો અહીંયા આગળ આ પ્લસ અને માઇનસ શું થશે કેન્સલ હવે 7 ની અંદર 0 વત્તા કર કરી કે બાદ બાકી કરી એમાં કોઈ ફરક નહીં પડે એટલે કેટલા વધશે 7x હવે આ માઇનસ 3 અને આ 6 કેવા ગણવાના રહેશે માઇનસ એટલે માઇનસ 3 અને માઇનસ 6 એટલે થશે માઇનસ 9 આ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે હવે ક્યાં સુધી ગણવાનો રહે તો અહીંયા કર આ કઈ કિંમત આવી આપણા માટે rx ની અને આગળની થિયરી ની અંદર આપણે એ પ્રમાણેનું જોયું કે rx એટલે શેષ કરીએ શૂન્ય હોય અથવા તો gx કરતા કેટલી ઘાતની હોય નાની ઘાત એટલે અહીંયા કર 7x એટલે આની ઘાત કેટલી કહેવાશે 1 પરંતુ અહીંયા કર ઘાત કેટલી કહેવાય 2 એટલે અહીંયા કર આ rx ની ઘાત કેવી થઈ ઓછી થઈ હવે અહીંયા આગળ જે શોધવાનું હતું એ આપણે નીચે લખી દેવાનું અહીંયા આગળ કયા શોધવાના હતા તો qx qx એટલે શું કહેવાય ભાગફળ કેટલા આયા x માઇનસ 3 અને બીજું શું હતું શેષ rx એ કેટલા આયા આપણા માટે 7x માઇનસ 9 આ પ્રમાણે દાખલો ગણી શકાય તો મિત્રો દાખલા નંબર 2 ની અંદર આપણે વાત કરીએ તો દાખલા નંબર 1 ની અંદર ઘાત જે હતી બહુપદી ની ઘાત એ ઉતરતા ક્રમમાં આપેલી હતી જો ઉતરતા ક્રમમાં ના આપેલી હોય તો આપણે પહેલા એને સ્ટેપ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડશે અહીંયા આગળ મિત્રો જોઈએ 4 ઘાત આપેલી છે પછી ડાયરેક્ટ 2 ઘાત એટલે આપણે 3 ઘાત વાળું પદ ઉમેરવું પડશે હવે પદ ઉમેરવા માટે એનો સહગુણક કેટલો રાખવાનો તો એનો સહગુણક આપણે 0 રાખવું પડશે કારણ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય સરવાળો અને બાદબાકી કરીએ તો પણ
अचर पद में कोई फेरफार थशे नहीं। तो अहीं अगर आपणे आने आ प्रमाणे लखीए x नी 4 घात वत्ता 0 x नी 3 घात ओछा 3 x नी 2 घात वत्ता 4 x वत्ता 5। હવે આને આ પ્રમાણે આપણે લખી શકીએ કે x ની 2 ઘાત ઓછા x વત્તા 1। હવે આપણે ભાગાકાર કરીએ x ની 2 ઘાત ઓછા x વત્તા 1, અહીંયા ઘર x ની 4 ઘાત વત્તા 0 x ની 3 ઘાત ઓછા 3 x ની 2 ઘાત વત્તા 4 x વત્તા 5 થશે। હવે અહીંયા ઘર આપણે સમજૂતી समझूती फक्त समझवा माटे छे, परीक्षा नी अंदर आनी कोई जरूर रहेशे नहीं। अब यही अगर सर्वप्रथम x नी 4 घात ने केला वडे भागाकार करीश x नी 2 घात, तो यही अगर केला आवशे मित्रों x नी 2 घात, जे आपणे अहींया का लक्ष्य x नी 2 घात। आ x नी 2 घात नो गुणाकार आ gx साथे करवो पड़शे, एटले अहींया अगर x नी 2 घात ओछा x वत्ता 1, एटले अहींया अगर थशे x नी 4 घात ओछा x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત, જે આપણે અહીંયા ઘર લખીશું x ની 4 ઘાત ઓછા x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત। નિશાની આપણે બદલી નાખીશું, અહીંયા પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ। આ પ્રથમ પદ કેન્સલ થશે, આ પ્લસ અને આ માઈનસ। હવે જે નિશાની બદલી હોય એ જ આપણે ધ્યાનમાં લઈશું। અહીંયા આગળ વત્તા છે તો અહીંયા આગળ કેટલા લખશું, વત્તા x ની 3 ઘાત, કારણ કે આનો સહગુણક કેટલો થાય વત્તા 1 નીચેની નિશાની પ્રમાણે, અને આનો 0 તો 0 વત્તા 1 અથવા તો 1 વત્તા 0 એટલે 1 જ થાય, અને આ x ની 3 ઘાત એમને। અહીંયા આગળ 2 ઈ 2 કેવા છે માઈનસ, તો અહીંયા આગળ થશે માઈનસ 4 x ની 2 ઘાત વત્તા 4 x વત્તા 5। હવે કેટલા આવ્યા મિત્રો x ની 3 ઘાત, x ની 3 ઘાત ફરીથી x ની 2 ઘાત વડે ભાગાકાર કરીએ એટલે x આવશે, એટલે અહીંયા આગળ લખીશું x, એનો ફરીથી ગુણાકાર કરીશું પેલી બહુપદી સાથે x ની 2 ઘાત ઓછા x વત્તા 1, એટલે અહીંયા આગળ થશે x ની 2 ઘાત સોરી 3 ઘાત ઓછા x ની 2 ઘાત વત્તા x। આ પદ જે આવ્યું એ અહીંયા આગળ આપણે મૂકીએ x ની 3 ઘાત ઓછા x ની 2 ઘાત અને વત્તા x, નિશાની આપણે બદલીએ માઈનસ પ્લસ અને માઈનસ। હવે મિત્રો અહીંયા આગળ આ બંને કેન્સલ થાય, આ 4 માંથી 1 જાય એટલે વચ્ચે માઈનસ 3 x ની 2 ઘાત, અહીંયા આગળ 4 માંથી 1 જાય એટલે કેટલા વચ્ચે વત્તા 3 x, અને અહીંયા વચ્ચે 5। હવે મિત્રો અહીંયા આગળ ફરીથી કેટલા આયા ત્રીજા સ્ટેપ ની અંદર આપણે વાત કરીએ તો માઈનસ 3 x ની 2 ઘાત ભાગ્યા કેટલા થશે x નો વર્ગ, આ બે કેન્સલ થાય એટલે કેટલા આવશે માઈનસ 3, એટલે અહીંયા આગળ આવશે માઈનસ 3। આ માઈનસ 3 નો ગુણાકાર આપેલી બહુપદી એટલે કે જે x સાથે કરીએ x ની 2 ઘાત માઈનસ x વત્તા 1, એટલે થશે માઈનસ 3 x ની 2 ઘાત ઓછા ઓછા વત્તા 3 x અને ઓછા 3। આ પદ ને અહીંયા આગળ લખીએ તો માઈનસ 3 x ની 2 ઘાત વત્તા 3 x ઓછા 3, અહીંયા વત્તા માઈનસ અને વત્તા। હવે મિત્રો અહીંયા આગળ આપણે આ પ્રમાણે બે બે કેન્સલ, આ બે કેન્સલ એટલે અહીંયા આગળ જવાબ કેટલો આવશે 8। તો મિત્રો આપણા માટે ભાગફળ એટલે qx કેટલા આયા x ની 2 ઘાત વત્તા x માઈનસ 3, અને મિત્રો અહીંયા છેલ્લે શેષ એટલે કે rx બરાબર કેટલા આયા 8 આવે। હવે મિત્રો દાખલા નંબર 3 એની અંદર આપેલી છે x ની 4 ઘાત ઓછા 5 x વત્તા 6, અને gx બહુપદી આપણા માટે આપેલી છે 2 ઓછા x ની 2 ઘાત। હવે મિત્રો અહીંયા આગળ આપણે 4 ઘાત અને સીધી કેટલી ઘાત આપેલી છે 1, એટલે આપણે બીજી વચ્ચેની જે ઘાતો ખરીએ ઉતરતા ક્રમમાં શું કરવાનું થશે ઉમેરવાનું થશે, એટલે આને આ પ્રમાણે લખી શકાય કે x ની 4 ઘાત વત્તા 0 x ની 3 ઘાત વત્તા 0 x ની 2 ઘાત ઓછા 5 x અને વત્તા 6। હવે મિત્રો અહીંયા આગળ
આને પણ આપણે શું કરવાનું થશે ફેરવવું પડશે તો અહીંયા આગળ એક્સ ની બે ઘાત ના આગળ લઈ જઈએ એટલે અહીંયા આગળ થાય માઇનસ એક્સ ની બે ઘાત વત્તા બે હવે ફરીથી આપણે જે પ્રમાણે ગોઠવતા હતા એ પ્રમાણે ગોઠવી દઈએ અહીંયા આગળ માઇનસ આવશે માઇનસ એક્સ ની બે ઘાત વત્તા બે અને અંદરના ભાગમાં px આપણે લેવાનું થાય એટલે px બરાબર આ લેવાનું થશે આ પ્રમાણે એટલે અહીંયા આગળ થશે x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત વત્તા 0x ની 2 ઘાત ઓછા 5x વત્તા 6 હવે અહીંયા આગળ સમજૂતી માટે અહીંયા આગળ x ની 4 ઘાત છે એનો કોના વડે ભાગાકાર કરીશું માઇનસ x ની 2 ઘાત વડે તો અહીંયા આગળ આપણે x ની 4 ઘાત અને ભાગાકારમાં માઇનસ x ની 2 ઘાત એટલે જવાબ આવે માઇનસ x ની 2 ઘાત આ માઇનસ x ની 2 ઘાત જે જવાબ આવે આપણે ઉપર લખશું ભાગફળ તરીકે આ માઇનસ x ની 2 ઘાત જે જવાબ આવ્યો એને ફરીથી આપણે આ gx જે પદ આપેલું હોય એની સાથે ગુણાકાર કરીએ એટલે અહીંયા આગળ થાય માઇનસ x ની 2 ઘાત વત્તા 2 એટલે અહીંયા આગળ કેટલા થાય માઇનસ x ની 4 ઘાત ઓછા 2x ની 2 ઘાત હવે મિત્રો અહીંયા આગળ ફરીથી એ ધ્યાનમાં લઈ લે ત્યાં આગળ ગોઠવીશું ઉપર જે ઘાત આપેલી હોય એ ઘાતના નીચે જ આપણે પદ ગોઠવીશું એટલે અહીંયા આગળ થશે સોરી અહીંયા આગળ આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ આ માઇનસ આની અંદર જાય એટલે માઇનસ પ્લસ કેવા થશે માઇનસ એટલે અહીંયા આગળ કેટલો જવાબ આવ્યો x ની 4 ઘાત હવે અહીંયા આગળ બે ઘાત વાળું જે પદ છે એ આપણે અહીંયા લખશું માઇનસ 2x ની 2 ઘાત હવે અહીંયા આગળ નિશાની બદલીએ તો આ માઇનસ થાય અને આ પ્લસ અહીંયા આગળ આપણે લખી દઈએ 0x ની 3 ઘાત માઇનસ હવે આ રહી બે કેન્સલ થાય હવે 0 અને 0 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે આ આપણે લખશું નહીં હવે મિત્રો અહીંયા આગળ 0 વત્તા 2 એટલે કેટલા થશે 2 એટલે અહીંયા આગળ લખશું 2x ની 2 ઘાત ઓછા 5x વત્તા 6 હવે ફરીથી આપણે 2x ની 2 ઘાતનો કોના વડે ભાગાકાર કરીશું માઇનસ x ની 2 ઘાત વડે તો અહીંયા આગળ બીજા સ્ટેપની અંદર આપણે મને લખાય કે માઇનસ x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 ઘાત સોરી અહીંયા આગળ માઇન x 2x ની 2 ઘાત છેદમાં માઇનસ x ની 2 ઘાત એટલે આ બે કેન્સલ થાય એટલે કેટલો જવાબ આવશે માઇનસ 2 2x ની 2 ઘાત નો કોના વડે ભાગાકાર કરવાનો માઇનસ x ની 2 ઘાત એટલે અહીંયા આગળ કેટલો જવાબ આવશે માઇનસ 2 આ માઇનસ 2 અહીંયા આગળ આપણે ભાગફળ ની અંદર લખી દઈએ હવે આ માઇનસ 2 નો ગુણાકાર કોની સાથે કરવાનો થશે x ની 2 ઘાત વત્તા 2 તો અહીંયા માઇનસ x ની 2 ઘાત વત્તા 2 એટલે અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય 2x ની 2 ઘાત ઓછા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 એટલે અહીંયા આગળ થશે 2x ની 2 ઘાત હવે અહીંયા આગળ અચર પદ જ આપેલું છે કેવા છે માઇનસ 4 તો અહીંયા માઇનસ 4 અને વત્તા કેટલા લખશું અહીંયા આગળ 0x હવે નિશાની બદલીએ તો માઇનસ માઇનસ અને પ્લસ આ બે કેન્સલ હવે માઇનસ 5 ની અંદર માઇનસ 0 કરો કે પ્લસ 0 કરો કોઈ ફરક નહીં પડે એટલે કેટલા આવશે માઇનસ 5x હવે વત્તા 6 અને વત્તા 4 એટલે કેટલા થશે વત્તા 10 હવે આપણા માટે qx એટલે કે ભાગફળ કેટલું આવ્યું માઇનસ x ની 2 ઘાત માઇનસ 2 અને શેષ કેટલી આવી માઇનસ 5x વત્તા 10 એટલે અહીંયા આગળ આપણા ભાગફળ એટલે કે qx બરાબર માઇનસ x ની 2 ઘાત માઇનસ 2 અને rx બરાબર માઇનસ 5x વત્તા 10 આ પ્રમાણે દાખલા ગણી શકાય અહીંયા આગળ સ્વાધ્યાય 2.3 ની અંદર પ્રશ્ન 2 કે અહીંયા આગળ બે બહુપદી આપેલી છે એમાં પ્રથમ બહુપદી વડે બીજી બહુપદીનો ભાગાકાર કરો અને ચકાસો કે આ પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તો આ પ્રમાણે ભાગાકાર કરવાનું થશે જો rx એટલે કે નીચે જો શેષ શૂન્ય આવે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ આ પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે
હવે અહીંયા આગળ સમજૂતી આગળના પ્રશ્ન 1 ની અંદર આપેલી હતી તો અહીંયા આગળ આપણે ચાલુ કરી અહીંયા આગળ 2 t ની 4 ઘાત લાવા છે અહીંયા આગળ t ની 2 ઘાત છે આનું સહગુણક કે કહેવાય એટલે અહીંયા આગળ આપણે 2 લાવા હોય તો કેટલા વડે ગુણશું 2 વડે 2 અહીંયા t ની 2 ઘાત છે તો કેટલા t ની 2 ઘાત હવે અહીંયા આગળ આ 2 t ની 2 ઘાત નો આની સાથે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 1 એટલે 2 t ની 2 ઘાત અને t ની 2 ઘાત એટલે થશે t ની 4 ઘાત હવે અહીંયા આગળ આની સાથે ગુણાકાર કરીએ એટલે કે -3 સાથે તો અહીંયા આગળ t ની 2 ઘાત એટલે અહીંયા આગળ લખવું પડશે -3 2 એટલે 6 t ની 2 ઘાત અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી શકાય 0 t ની 3 ઘાત હવે નિશાની બદલીએ માઇનસ માઇનસ પ્લસ આ કેન્સલ થશે હવે 3 માં 0 વત્તા કરીએ કે બાદબાકી કરીએ કશું ફરક નહીં પડે એટલે અહીંયા આગળ આપણે લખશું 3 t ની 3 ઘાત હવે વત્તા ઓછા 2 અને વત્તા 6 એટલે થશે વત્તા 4 t ની 2 ઘાત ઓછા 9 t ઓછા 12 હવે અહીંયા આગળ આપણે 3 t ની 3 ઘાત લાવી છે અને કેવા લાવવાના છે વત્તા તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે વત્તા લાવવા હોય તો વત્તા મૂકી દઈએ હવે અહીંયા આગળ 3 છે અહીંયા આગળ 1 તો કેટલા વડે ગુણાકાર થશે 3 વડે અહીંયા આગળ t ની 3 ઘાત છે અને અહીંયા આગળ t ની 2 ઘાત તો અહીંયા આગળ t હવે આ 3 t નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો અહીંયા આગળ થશે 3 t ની 3 ઘાત ઓછા 3 ગુણ્યા 3 એટલે થશે 9 t હવે અહીંયા આગળ આપણે મૂકી દઈએ 0 t ની 2 ઘાત માઇનસ માઇનસ અને પ્લસ આ પ્રમાણે થશે હવે અહીંયા આગળ પ્રથમ પદ કેન્સલ થશે કારણ કે આ પ્લસ અને આ માઇનસ નીચેની નિશાની જે બદલેલી હોય એ આપણે ધ્યાનમાં લેવાની હવે અહીંયા આગળ થશે 4 t ની 2 ઘાત હવે અહીંયા આગળ જોઈ લો આ માઇનસ 9 t અને આ રાઈ પ્લસ 9 t એટલે આ બંને પણ કેન્સલ થશે એટલે અહીંયા આગળ આવશે માઇનસ 12 આ પ્રમાણે એનું મિત્રો પદ આવ્યું હવે અહીંયા આગળ ફરીથી ગુણવાનું થાય t ની 2 ઘાત છે અહીંયા આગળ t ની 2 ઘાત એટલે આપણે ચલ વડે ગુણાકાર કરવાનું નહીં થાય ફક્ત અહીંયા આગળ આનો સહગુણક 1 છે અને આનો સહગુણક 4 એટલે આપણે વત્તા 4 વડે ગુણીશું તો વત્તા 4 તો અહીંયા આગળ થશે 4 t ની 2 ઘાત ઓછા 4 ગુણ્યા 3 એટલે કેટલો થશે 12 આ માઇનસ કેટલી શેષ આવી 0 શેષ આવી હવે અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે આ બહુપદી નો અવયવ છે અહીંયા આગળ લખવું એટલે લખાય કે rx બરાબર 0 હોવાથી t ની 2 ઘાત માઇનસ 3 એ બહુપદી 2 t ની 4 ઘાત વત્તા 3 t ની 3 ઘાત ઓછા 2 t ની 2 ઘાત માઇનસ 9 t માઇનસ 12 નો અવયવ છે હવે મિત્રો અહીંયા કરો દાખલા નંબર 2 તો x ની 2 ઘાત વત્તા 3x વત્તા 1 એ 3x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત ઓછા 7x ની 2 ઘાત વત્તા 2x વત્તા 2 એનો અવયવ છે કે નહીં એ આપણે ચકાસવાનું તો આ પ્રમાણે ભાગાકારમાં મૂકી દેવાનું હવે આ સંખ્યાને આના વડે ભાગાકાર કરીશું અહીંયા કર આપણે 3 લાવા છે આનું સહગુણક 1 છે જે આ કેટલા મૂકશું 3 x ની 4 ઘાત છે અહીંયા x ની 2 ઘાત છે એટલે આપણે x ની 2 ઘાત વડે ગુણાકાર કરીએ આ 3x ની 2 ઘાત આવ્યું એના આખા પદ સાથે બહુપદી સાથે એનો ગુણાકાર કરીને આપણે અહીંયા આગળ લખીશું તો અહીંયા આગળ થશે 3 એકા 3 x ની 4 ઘાત વત્તા 3 ગુણ્યા 3 એટલે 9 x ગુણ્યા x ની 2 ઘાત એટલે થશે x ની 3 ઘાત વત્તા આનો આની સાથે ગુણાકાર એટલે થશે 3 x ની 2 ઘાત આપણે બધાની નિશાની બદલી દેવાની અહીંયા પ્લસ અને માઇનસ કેન્સલ થશે હવે વત્તા 5 છે અને માઇનસ 9 એટલે અહીંયા આગળ આવશે માઇનસ 4 x ની 3 ઘાત હવે આ બંને માઇનસ છે તો સરવાળો થશે સમાન નિશાની હોય એટલે સરવાળો કરવાનું માઇનસ હોય તો પણ અને પ્લસ હોય તો પણ
जो बन्ने प्लस होय तो आपणे प्लस ने निशानी मूकीशु अने बन्ने माइनस होय तो करवानो सरवारो परंतु निशानी शेनी मूकवानी माइनस ने એટલે અહીંયા આગળ થશે 10x ની 2 ઘાત વત્તા 2x વત્તા 2 હવે અહીંયા આગળ માઈનસ છે તો અહીંયા આગળ આપણે માઈનસ મૂકશું અહીંયા 4 છે અહીંયા 1 છે એટલે અહીંયા કેટલા મૂકશું 4 x ની 2 ઘાત આપણે કેટલી લાવવાની છે x ની 3 ઘાત તો આપણે x વડે ગુણાકાર કરી આ 4x ના કા પદ સાથે ગુણાકાર કરીએ તો આ પ્રમાણે થાય માઈનસ 4x ની 3 ઘાત ઓછા આની બધાની નિશાની શું થશે બદલાઈ જશે 4 * 3 એટલે 12x ની 2 ઘાત ઓછા 4x અહીંયા કર બધામાં કેવા થશે વત્તા આ બે કેન્સલ થશે હવે 10 માં માઈનસ 10 અને વત્તા 12 એટલે થશે 2x ની 2 ઘાત હવે આ પણ વત્તા ના પણ વત્તા એટલે 2 ને 4 કેટલા થશે 6x વત્તા 2 હવે કેટલા વડે ગુણીશું આપણે 2 ફક્ત 2 વડે અહીંયા આગળ x નો વર્ગ છે તો અહીંયા આગળ પણ છે એટલે આપણે વત્તા 2 વડે ગુણાકાર કરીએ તો આ 2 નો આખા 3 3 પદ એટલે આખી બહુપદી સાથે ગુણાકાર થશે એટલે અહીંયા આગળ થશે 2x ની 2 ઘાત વત્તા 6x વત્તા 2 આ બધી નિશાની આપણે બદલી નાખે એટલે કેટલો જવાબ આવશે 0 એટલે અહીંયા કર આપણે લખી શકાય કે rx બરાબર 0 હોવાથી પહેલી બહુપદી લખે x ની 2 ઘાત વત્તા 3x વત્તા 1 એ બહુપદી 3x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 નો અવયવ છે હવે ત્રીજા નંબરનો દાખલો કે x ની 3 ઘાત ઓછા 3x વત્તા 1 એના વડે x ની 5 ઘાત ઓછા 4x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત વત્તા 3x વત્તા 1 એની આપણે ભાગાકાર કરવાનો છે તો અહીંયા આગળ આપણે જોઈએ અહીંયા આગળ 0x ની 4 ઘાત વાળું પદ આપેલું નથી જો આપણે લખવું હોય તો લખી શકાય પરંતુ અહીંયા આગળ પણ એક 2 ઘાત નું પદ આપેલું નથી તો આપણે નહીં લખીએ તો વાંધો આવશે નહીં હવે અહીંયા આગળ x ની 5 ઘાત લાવવાની છે અહીંયા 3 ઘાત છે તો x ની 2 ઘાત વડે ગુણાકાર કરીએ આનો ગુણાકાર આખા સાથે થાય એટલે અહીંયા આગળ થશે x ની 5 ઘાત ઓછા 3 x ની અહીંયા 1 ઘાત અને 2 ઘાત એટલે કેટલી થશે 3 ઘાત અને અહીંયા કર વત્તા x ની 2 નિશાની બદલી નાખે તો આ પ્રમાણે થશે આ બે કેન્સલ હવે અહીંયા કર મિત્રો આ પણ શું થશે કેન્સલ પ્લસ અને માઈનસ હોવાથી હવે અહીંયા કર 4 ઓછા અને વત્તા 3 એટલે અહીંયા કર થશે માઈનસ x ની 3 ઘાત વત્તા 3x વત્તા 1 હવે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું તો અહીંયા આગળ x ની 3 ઘાત છે અહીંયા આગળ પણ 3 ઘાત છે પણ અહીંયા આગળ કેવા લાવવાના છે આપણે માઈનસ તો અહીંયા આગળ કેવા છે વત્તા તો અહીંયા આગળ આપણે માઈનસ 1 વડે ગુણાકાર કરીએ એટલે આની અંદરની બધી નિશાની બદલી અને અહીંયા આગળ લખી દઈશ આ પ્લસ હતું તો અહીંયા આગળ લખાશે x ની માઈનસ 3 ઘાત આ માઈનસ છે તો લખાશે વત્તા 3x અને આ વત્તા છે તો અહીંયા આગળ કઈ લખાશે ઓછા 1 હવે નિશાની બદલી નાખી અહીંયા આગળ આ પ્રમાણે કેન્સલ આ પણ પ્લસ માઈનસ કેન્સલ વત્તા 1 અને વત્તા 1 એટલે કે લાયા 2 હવે મિત્રો આગળના બંને દાખલાની અંદર અહીંયા આગળ rx બરાબર 0 આવતા હતા એટલા માટે આપણે એવું લખી શકતા હતા કે આ બહુપદી એ આ બહુપદીનો અવયવ છે પરંતુ અહીંયા આગળ 0 નથી આવતા એટલા માટે આપણે આ પ્રમાણે લખી શકાય rx બરાબર 2 હોવાથી x ની 3 ઘાત માઈનસ 3x વત્તા 1 એ આપેલ બહુપદી x ની 5 ઘાત ઓછા 4x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત વત્તા
अवयव नथी। हवे दाखला नंबर त्रण के जो वर्गमूल में पांच भाग्या त्रण अने माइनस वर्गमूल में पांच भाग्या त्रण ए बहुपदी त्रण एक्स नी चार घात वत्ता छ एक्स नी त्रण घात ओछा बे एक्स नी बे घात ओछा दस एक्स ओछा पांच एना बे शून्य होय तो बाकी ना शून्य शोधो। तो मित्रों अगर आपणे एवी ए प्रमाणे नी चर्चा करी हती के अहींया अगर जे बहुपदी आपेली होय ए बहुपदी नी जेटली घात होय एटला आपणे एना शून्य एटले के ए जे ते चल आपेलो होय ए चलनी आपणे किंमतो मळशे। हवे अहींया अगर जे बहुपदी आपेली छे एनी घात कई कहेवाशे तो जे बहुपदी नी घात सौथी मोटामां मोटी आपेली होय ए बहुपदी नी घात कहेवाय। अहींया अगर बहुपदी नी घात थशे 4 तो अहींया अगर मित्रो x नी कुल 4 किंमतो होय जेने आपणे शून्य तरीके ओळखीए छीए। अहींया अगर ए प्रमाणे अहींया अगर x नी 2 किंमतो एटले के 2 शून्य आपेला छे अने बीजा 2 शून्य आपणे मेळवाना छे तो अहींया अगर x बराबर लखाय x बराबर 5 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને બીજો કયો થશે x માઈનસ 5 ભાગ્યા વર્ગમૂળમાં 5 ભાગ્યા 3। હવે અહીંયા આગળ આ પ્રમાણે આપણે લખા છે કે x ઓછા વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 અને બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 એટલે મિત્રો આનો જવાબ આ પ્રમાણે આવશે x ની 2 ઘાત ઓછા 5 ભાગ્યા 3। હવે આ બહુપદી મળ્યા પણ એના વડે આનો આપણે શું કરવાનો થશે ભાગાકાર ભાગાકાર કરીએ એમાંથી જે આપણને ભાગફળ મળશે એ ભાગફળના આપણે અવયવો પાડીએ એટલે આપણને x ની બીજી બે કિંમતો મળી જશે એટલે કે બીજા બે શૂન્યો મળશે। તો અહીંયા આગળ જોઈએ આપણો ભાગાકાર કે અહીંયા આગળ x ની 2 ઘાત ઓછા 5 ભાગ્યા 3 નો ભાગાકાર આની સાથે કરીએ 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x ની 2 ઘાત ઓછા 10x ઓછા 5। હવે આપણે આની સાથે ડાયરેક્ટલી ભાગાકાર કરીએ તો અહીંયા આગળ આપણે x ની 4 ઘાત લાવવાની છે અહીંયા આગળ x ની 2 ઘાત છે આનું 100 ગુણક 3 છે આનો 1 એટલે સૌપ્રથમ આપણે તો 3 વડે ગુણાકાર કરવું પડશે એટલે 3 x ની 2 ઘાત આ 3 x ની 2 ઘાત તો ગુણાકાર આરાઈ આખા પદ સાથે એટલે કે બહુપદી સાથે કરીએ એટલે અહીંયા આગળ થાય 3 x ની 4 ઘાત। હવે અહીંયા આગળ x ની 2 ઘાત આવશે એ આપણે અહીંયા આગળ લખીશું એટલે માઈનસ 5 x ની 2 ઘાત। अब यहाँ का लिखा है 0x नी 3 माइनस माइनस अने प्लस अब ये कैंसिल था से यहाँ का आपसे मित्रों 6x नी 3 का ओ वत्ता मोटी संख्या नी निशानी 5 मा थी 2 जैसे लेके ना बचे 3x नी 2 का तो 10x 5। હવે ફરીથી અહીંયા કર આપણે કેટલા વડે કરીશું x ની 3 ઘાત છે અહીંયા x ની 2 ઘાત છે એટલે ફક્ત x વડી અહીંયા આગળ 6 છે અહીંયા આગળ 1 એટલે કેટલા વડે કરીશું 6x એટલે વત્તા 6x એટલે અહીંયા આગળ થશે 6x ની 3 ઘાત હવે ઓછા અહીંયા આગળ 5 ભાગ્યા 3 ગુણ્યા 6x કરીએ એટલે આપણને મળશે માઈનસ 10x અહીંયા લખી દઈએ 0x ની 2 ઘાત માઈનસ માઈનસ અને પ્લસ આ બે પદ કેન્સલ થશે અહીંયા આગળ કેટલા આવશે 3x ની 2 ઘાત। હવે મિત્રો આ બે પદ પણ કેવા થશે કેન્સલ એટલે અહીંયા આગળ આવશે માઈનસ 5। હવે અહીંયા આગળ 3x ની 2 ઘાત લાવવાના તો આને કેટલા વડે ગુણવું પડશે 3 વડે તો અહીંયા ગુણીએ વત્તા 3 આ 3 વડે આખા પદનો ગુણાકાર કરીએ એટલે થશે 3 x ની 3 ઘાત ઓછા 5 આ માઈનસ પ્લસ તો મિત્રો અહીંયા આગળ શેષ કેટલી આવી શૂન્ય આવી। હવે અહીંયા આગળ આપણે આના અવયવો પાડીશું
આપણા માટે શું આવ્યું ભાગફળ આ ભાગફળના આપણે અવયવો પાડીએ અને બે x ની જે કિંમત આવે એ આપણા માટે શૂન્યો થશે તો જોઈએ અહીંયા આગળ કે qx બરાબર કેટલા આયા 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 હવે અહીંયા આગળ આ 3 અને આ 3 નો ગુણાકાર કેટલો થશે તો 9 થશે હવે 9 ના એવી રીતે અવયવો પાડવાના કે જેથી ગુણાકાર 9 થાય અને સરવાળો કેટલો થાય 6 એટલે આપણે ફરીથી લઈએ 3x 3 એટલે અહીંયા આગળ આ પ્રમાણે લખાય કે 3x ની 3 ઘાત વત્તા 2 ઘાત વત્તા 3 એક્સ વત્તા 3 બરાબર 0 હવે અહીંયા આગળ 3 એક્સ સામાન્ય કાઢીએ તો કેટલા વધશે એક્સ વત્તા 1 અહીંયા વત્તા 3 કાઢીએ એટલે કેટલા વધશે આ પ્રમાણે થશે અહીંયાથી 3 એક્સ કાઢે એટલે એક્સ વત્તા 1 એટલે અહીંયા આગળ કેટલા આયા 3x 3 અને x 1 બરાબર 0 અહીંયા 3x બરાબર કેટલા થાય -3 x બરાબર -3 ભાગ્યા 3 એટલે x બરાબર કેટલા થશે -1 એટલે 1x નું શૂન્ય -1 થાય અને બીજું x 1 બરાબર કેટલા થાય શૂન્ય x બરાબર કેટલા થશે -1 એટલે આ પ્રમાણે x ના બીજા બે શૂન્યો કેલો થશે x બરાબર -1 અને x બરાબર -1 થશે મે મિત્રો ચોથા નંબરનો દાખલો આપેલો છે કે x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 એને આપણે gx વડે ભાગાકાર કરીએ તો આપણને ભાગફળ અને શેષ અનુક્રમે આપેલા છે ભાગફળ આપેલું છે આપણને x -2 અને શેષ આપેલી છે આપણને -2x + 4 એટલે મિત્રો અહીંયા આગળ બહુપદી px બરાબર x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 આપેલી છે ભાગફળ એટલે qx આપેલા છે x ઓછા 2 અને શેષ એટલે કે rx આપણા માટે આ આપેલા છે તો પહેલા આપણે એ લખી દીધી અહીંયા આગળ લખીએ બહુપદી px બરાબર કેટલા થશે x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 ત્યારબાદ આપણા માટે ભાગફળ એટલે qx આપેલા છે x -2 અને મિત્રો શેષ એટલે કે rx આપેલા છે -2x + 4 હવે આપણે શું શોધવાનું છે gx શોધવાનું છે તો મિત્રો આપણે સૌપ્રથમ ભાગ પ્રવિધિ માટે એક સૂત્ર લખાયું હતું આ પ્રમાણેનું હતું જે અહીંયા આગળ px બરાબર gx ગુણ્યા qx વત્તા rx આ પ્રમાણેનું એક સૂત્ર લખાયું હતું એમાંથી આપણે gx શોધવાનું છે તો આપણે સૌપ્રથમ gx ના કર્તા બનાવવાનો પ્રયત્ન કરીએ તો આ rx ના આ બાજુ લઈ જઈએ એટલે આ પ્રમાણે થશે px - rx બરાબર gx ગુણ્યા qx ત્યારબાદ આ qx ને ક્યાં લઈ જઈશું નીચે એટલે આપણે gx આગળ લખે તો gx બરાબર px - rx છેદમાં qx હવે મિત્રો આપણે આ જે કિંમતો આપેલી હતી એ કિંમતો આપણે મૂકી દઈએ એટલે કેવી રીતે થશે px ની કિંમત કેવી રીતે આપેલી હતી x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 ઓછા હવે અહીંયા આગળ આપણે કૌંસની અંદર લખીશું rx ની કિંમત કેટલી છે -2x + 4 એના છેદની અંદર qx એટલે થશે x ઓછા 2 અહીંયા આગળ થશે x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 આ માઇનસ નિશાની અંદર જશે એટલે અંદરની નિશાની બદલાઈ જશે વત્તા 2x - 4 એના છેદમાં x - 2 હવે અહીંયા આગળ આટલો સુધી તો કમ્પ્લીટ આવશે x ની 3 ઘાત
ઓછા 3x ની ભેગા હવે આ વત્તા 1x અને વત્તા 2x એટલે થશે વત્તા 3x એના પછી અહીંયા અગર વત્તા 2 ને ઓછા 4 એટલે કેટલા થશે માઈનસ 2 એના છેદમાં કેટલા થાય x માઈનસ 2 આ કોની કિંમત આવી મિત્રો જીએક્સ હવે આપણે જીએક્સ ની કિંમત લાવવી હોય તો આ બંનેનું શું કરવું જોઈએ ભાગાકાર આપણે જે પ્રમાણે આગળ કરતા હતા એ પ્રમાણે x માઈનસ 2 x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 3x ઓછા 2 હવે ડાયરેક્ટલી આપણે ભાગાકાર કરી અહીંયા x ની 3 ઘાત લાવવી હોય તો કેટલા વડે ગુણીશું x ની 2 ઘાત વડે આ x ની 2 ઘાત વડે 2 2 પગાના પર ગુણાકાર કરીએ એટલે આપેલી બહુપદીનો ગુણાકાર કરીએ એટલે થશે x ની 3 ઘાત ઓછા 2x ની 2 ઘાત નિશાની બદલી લખે આ બે કેન્સલ થશે અહીંયા કેટલા થશે માઈનસ x ની 2 ઘાત મોટી સંખ્યા 3 છે નાની સંખ્યા 2 છે અહીંયા ઘર 2 વત્તા લેવાના થશે બાકી બધું એમ ની એમ રહેશે 3x ઓછા 2 હવે અહીંયા ઘર માઈનસ છે માઈનસ x ની 2 ઘાત જોઈએ અહીંયા x છે તો કેટલા વડે ગુણાકાર કરીશું x વડે એટલે અહીંયા થશે માઈનસ x ની 2 ઘાત માઈનસ માઈનસ વત્તા 2x અહીંયા ઘર કેટલા આવશે મિત્રો x માઈનસ 2 બરાબર આપણે એક એ લઈ લઈશું શેષ 0 એટલા માટે અહીંયા કર આપણે gx ની કિંમત કેટલી આવશે તો ભાગફળ આવ્યું એ આપણા માટે gx કહેવાય x ની 2 ઘાત ઓછા x વત્તા 1 આ પ્રમાણે આપણે gx ની કિંમત મેળવી શકીએ હવે મિત્રો દાખલા નંબર 3 ની અંદર એ પ્રમાણે આપેલું છે કે ભાગ પ્રવિધિ અને આ પ્રમાણે નીચે 3 શરતો આપેલી છે એ શરતોને સંતોષે એવી બહુપદી આપણે px gx qx અને rx ના ઉદાહરણ આપણે લખવાના છે મિત્રો આ દાખલાની અંદર ઉદાહરણ ગમે તે લખી શકાય સાબિત કરેલું હોવું જોઈએ અથવા સાબિત થઈ શકતું હોવું જોઈએ હવે અહીંયા સૌપ્રથમની શરત આપેલી છે કે બહુપદી px ની ઘાત અને બહુપદી qx ની ઘાત એ સમાન હોવી જોઈએ હવે મિત્રો અહીંયા આ બંનેની ઘાત સમાન હોય એવું આપણે એક ઉદાહરણ લઈએ તો અહીંયા gx ની ઘાત કેવી હોય શૂન્ય તો જ શક્ય બને ને તો અહીંયા px બરાબર લીધા 2x ની 2 ઘાત વત્તા 14x વત્તા 16 એને આપણે કેટલા વડે ભાગાકાર કરીએ તો 2 વડે ભાગાકાર કરીએ હવે આપણે આ બહુપદીને ફક્ત 2 વડે ભાગાકાર કરીએ એટલે આપણે બહુપદી સાથે ચલનો ભાગાકાર કરવાનો રહેતો નથી ફક્ત અચર પદ વડે જ ભાગાકાર કરીએ એટલે આપણે 2 વડે કરીએ એટલે qx એટલે ભાગફળ મળશે x ની 2 ઘાત વત્તા 7x વત્તા 8 મળશે અને rx બરાબર કેટલા વધશે શૂન્ય મિત્રો આપણે એને આ પ્રમાણે લખી શકાય એટલે અહીંયા આ કઈ થઈ px આ gx અને આ રહી qx એટલે મિત્રો અહીંયા આગળ px અને qx આ બંનેની ઘાત કેવી રહી સમાન આ પ્રમાણે આપણે તમે ગમે તે ઉદાહરણ લઈ શકો છો અહીંયા આગળ rx ની જગ્યાએ કોઈ પણ અચર કિંમત આવે તો પણ કોઈ વાંધો આવશે નહીં પરંતુ અહીંયા આગળ ધ્યાન કયું રાખવાનું કે અહીંયા આગળ px અને qx ની કિંમત કેવી હોવી અરે એની ઘાત સમાન હોવી જોઈએ બીજા નંબરનું આપેલું છે કે qx ની ઘાત અને rx ની ઘાત સમાન હોવી જોઈએ qx એટલે ભાગફળ કહેવાશે અને rx એટલે શેષ કહેવાય હવે અહીંયા આગળ gx ની ઘાત એ હંમેશા qx ની ઘાત કરતા કેવી હશે મોટી જ હોય એ આપણે આગળ ભાગ પ્રવિધિ ચાલુ કરી તું એની અંદર આપણે કીધેલું હોય પછી gx ની ઘાત એ પણ હંમેશા rx ની ઘાત કરતા કેવી હશે મોટી જ હશે તો અહીંયા આગળ એવું એક ઉદાહરણ આપેલું છે કે px બરાબર x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 5x ઓછા 3 gx બરાબર કેટલા લઈએ x ની 2 ઘાત માઈનસ 2 હવે qx કેટલા મળશે x માઈનસ 3 અને rx મળશે 7x માઈનસ 9 તો અહીંયા કર કોની કોની કિંમત થઈ qx અને બીજા rx આ બંનેની ઘાત મિત્રો કેવી છે એક જ આપેલી છે આ એક્ઝામ્પલ આપણે ગણતરીમાં કરેલું છે એના સિવાય આપણે બીજો કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીએ હવે અહીંયા કર આપેલું છે કે rx ની ઘાત એટલે કે જે શેષ વધે કેવી હોય શૂન્ય તો મિત્રો આના આગળ એક દાખલો ગણ્યો એ પણ આપણે ઉદાહરણ તરીકે લઈ શકાય તો એમાં px બરાબર આપણે લીધા હતા
गणतरी करीने मेळव्या हता के x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 3x ઓછા 2 એનો કોણા વડે ભાગ કાર કરતા હતા તો x માઈનસ 2 વડે આપણને ભાગફળ તરીકે મળ્યું તો x ની 2 ઘાત ઓછા x વત્તા 1 અને rx બરાબર કેટલા મળેલા 0 આ પ્રમાણે એને લખી શકાય આ ઉદાહરણ પણ અહીંયા ઘર મિત્રો લખી શકાય કારણ કે અહીંયા ઘર પણ શેષ બરાબર કેટલા મળે છે 0 મળે છે આ ત્રણે ત્રણ શરતોની અંદર કોઈ પણ ઉદાહરણ લખી શકાય છે